વડોદરા પાલિકાની સભામાં ભારે હોબાળો. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર આવ્યા સામસામે. ભાજપ પક્ષના નેતાને કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે અપમાન કરતા હોબાળો મચ્યો. જહા ભરવાડે શાસક પક્ષ નેતા ધોરણ 10 પાસ થયા હોવાની કરી ટિપ્પણી. કોંગ્રેસના કોર્પોરેટર અમીર રાવલ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવે અલગથી દસ્તાવેજો મૂકવા ખુરશી મૂકવા શાસક પક્ષ નેતાએ ઉઠાવ્યો વાંધો. ભાજપના તમામ કોર્પોરેટર સભામાં ઊભા થઈ કર્યો વિરોધ. કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે સભામાં માફી માંગી મેયર મામલામાં મધ્યસ્થી કરી કોંગ્રેસ કોર્પોરેટર પાસે માફી મંગાવી નરેશ શેખ બીજા કોઈ કોર્પોરેટર ઉભા થઈને કીધું કે ભાઈ આ તમે 10 ભણેલા છો, એટલે મેં એવું કીધું કે ભાઈ આ ભાઈ ઘડીએ ઘડીએ ઊભા થઈ જાય. મારા બેને પૂછ્યું કે આ યુનિવર્સિટીમાં તમારી જોડે ભણતા હતા? મેં કીધું ના, એ ભાઈ મારો મિત્ર છે કોર્પોરેટર, અને મેયરશ્રીએ બી કદાચ કીધું હશે. એટલે મારે શું છે કે એવું કોઈને નામ સહિત મેં નથી કીધું, પણ એમણે માથે લઈ લીધું. એટલે એમણે માથે લઈ લીધું, કદાચ એમને એવું લાગ્યું હોય તો મેં મારા શબ્દો પાછા ખેંચ્યા છે. સૌ પ્રથમ તો ઘણા સમય પછી સભા મળી છે, વચ્ચે ઘણી બધી સભાઓ મુલતવી, એટલે વડોદરા શહેરમાં હાલની જે પરિસ્થિતિ છે, વડોદરા શહેરમાં ઠેર ઠેર પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે, ઝાડા ઉલટીના બનાવો, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો, મરડો, આ બધી જે ચર્ચા છે એને એક બાજુ મૂકીને આ લોકોને ખુરશીની પડી છે. સત્તાનો દુરુપયોગ કરવાનું કોઈ આ લોકો પાસેથી જ શીખે. અમારા સિનિયર કોર્પોરેટરો, એમની પાસે જે ડોક્યુમેન્ટ હતા, એક તો સભાગૃહમાં અકોટાના જે સભાગૃહમાં બેસવાની વ્યવસ્થામાં એક તો પ્રોબ્લેમ છે, ખુરશી એવી છે કે ઊભા થઈએ તો ખુરશી ઊંચી થઈ જાય. એટલે જે આપણે ડોક્યુમેન્ટ લાયા હોય કોર્પોરેટર, એ ડોક્યુમેન્ટ મૂકવા માટે અમારા સિનિયર કોર્પોરેટરે ખુરશી મંગાવી એક્સ્ટ્રા, એમાંય અમને વાંધો છે કે આ ખુરશી અહીંથી હટાવી લો. એટલે આ બધી ચર્ચાઓ એટલા માટે આ લોકો કરી રહ્યા છે કે એમની નિષ્ફળતા છુપાવવા માટે. આ વિસ્તારમાં જે વડોદરા શહેરમાં જે હાલમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓને વિપક્ષ ઉજાગર ન કરી શકે એટલે એમની મનમાની ચલાવવા માટે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે. અને દરેક વખતે અમુક લોકોને એ લોકોને ટેવ પડી છે કે દરેક વખતે કાઉન્ટર કરવા માટે ખોટી રીતે ઊભા થઈ જવાનું અને આખી સભાને ડિસ્ટર્બ કરવાની, જેથી વિરોધ પક્ષના કોર્પોરેટરો એમનું રજૂઆત ન કરી શકે. તો આ તો એ લોકશાહીનું ખૂન છે. જે રીતે સત્તાનો દુરુપયોગ આ કરી રહ્યા છે, તદંતર ખોટી રીતે કરે. મેયરશ્રીએ આમાં ડિસિઝન લેવું જોઈએ, નહીં કે તમામ લોકો આમાં ચૂંટેલા કોર્પોરેટર છે બધા, એટલે ડિસિઝન છેલ્લે મેયરે લેવાનું હોય. મેયરશ્રીએ કશું આમાં સાંભળ્યું નહોતું. પુષ્પાબેને મને એવું કીધું કે આ ભાઈ તમારી સાથે કોલેજમાં ભણતા. મેં કીધું ના ભાઈ, મને કે બહુ બોલે છે કોલેજમાં ભણતા. મેં કીધું ના, એ 10 ધોરણ ભણેલા છે. એટલે વસ્તુ શું છે કે આ વાતને ખોટી રીતે મેં કોઈ ડાયસ પર, ફ્લોર પર એમની સામે આંગળી ચીધીને કે હું માઇકમાં બોલ્યો હોય કે ભાઈ તું બેસી જા, તું 10 ધોરણ ભણેલો છું, તો આવું કશું હું બોલ્યો નથી. મેં અમારા સાથી કોર્પોરેટર મને પૂછ્યું, એનો મેં જવાબ આપ્યો, પરંતુ આ લોકો ખોટો ઇસ્યુ બનાવ્યા તો કદાચ એમને એવું થયું હોય કે એનું અપમાન થયું છે, તો મેં દિલગીરી રાખતી કે ભાઈ ચાલો ભાઈ, કારણ કે અમે બી વર્ષો જૂના મિત્રો બી છે. એટલે આનો ખોટો ઇસ્યુ બનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે બિલકુલ તદ્દન ખોટી વાતો છે. અત્યારે લોકો એટલે હેરાન છે, તારી ગલ્લાવાળાઓને આ કોરોના કાળમાં તમે જુઓ કે કેટલો કેટલો દંડ ઉઘરાવે છે, પશુપાલકો ચારે તરફ હેરાન થઈ ગયા છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં એ લોકો સ્વચ્છ અને સારી જે ચર્ચા થવી જોઈએ એ ચર્ચાના બદલે સભાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ તો યાર હવે મેં એને વ્યક્તિગત નથી કીધું એના મોઢાથી, પણ એમને આ બીજા કોઈ કોર્પોરેટર ઊભા થઈને કીધું કે ભાઈ આ તમે 10 ભણેલા છો, એટલે મેં એવું કીધું કે ભાઈ આ ભાઈ ઘડીએ ઘડીએ ઊભા થઈ જાય. મારા બેને પાણીની લાઈનો અને મિક્સિંગ જ્યારે પાણી થતું હોય છે, એ આજે નહીં વર્ષો પછી પણ આ પ્રશ્ન નાના મોટા પાયે અને નાની મોટી સોસાયટીઓમાં આવવાના છે. કારણ કે અમુક વિસ્તાર એવો છે શહેરનો કે જ્યાં લાઈનો 40-50 વર્ષ જૂની છે અને ખવાઈ ગઈ છે, તો એ વિસ્તારને પણ ઝોન વાઇઝ લઈને આપણે લાઈનો બદલવાનું, આખું નેટવર્ક બદલવાના આગામી દિવસમાં પ્રયત્ન કરવાના છે. રોગચાળો એવો શહેરમાં કોઈ મોટો ફેલાયો નથી, એટલી જ એની સ્થિતિ હાલના તબક્કે અમે કહી શકીએ છીએ. થેન્ક યુ. દરખાસ્ત મુદ્દે હોબાળો થયો, પછી ખુરશી મુદ્દે હોબાળો થયો, પછી સભાસદનું અપમાન થયું, એવી વાતો થઈ, માફી માંગવી પડી, શું માંગો છો? સભા ચાલુ થતાની સાથે કોંગ્રેસ પોતાના ખુરશીની બાજુમાં બે અલગ ચેર લાવીને સામાન મૂકવાનો પ્રયત્ન કર્યો. કેટલાક કાઉન્સિલરો દ્વારા એને વિરોધ પણ કરવામાં આવ્યો,
કે ભાઈ ફેસિલિટી બધાને સરખી મળે, ત્યારે એ વિષય લઈને આ ચર્ચા પણ શરૂ થઈ અને એ મુદ્દે નાની મોટી બહેસ આમને સામને છેડાઈ. ત્યારબાદ એકબીજા માટે દોષારોપણના અમુક ખરાબ શબ્દો કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા ભણતર વિષય લઈને પણ આક્ષેપો કરતા શબ્દો બોલવામાં આવ્યા. આ વિષય લઈને પણ નાની મોટી ચર્ચાઓને સામસામે તૂતુ મેમે થઈ છે અને છેલ્લે કોંગ્રેસના કાઉન્સિલરે માફી માગીને એ વિષયને પૂરો કર્યો છે. આના સિવાય જે દરખાસ્તો જેમને ચઢાવવાનો મુદ્દો હાથમાં લીધો છે, એ દરખાસ્તોમાં ખોટા આક્ષેપ હોય તો એ દરખાસ્તો મેયર રદ કરી શકતા હોય છે, એટલે દરખાસ્ત મેં એ બેઝ પર રદ કરી છે. જે શિક્ષણ મામલે આ ટિપ્પણી થઈ છે, કેટલી યોગ્ય માનો છો એક મેયર તરીકે? કોઈપણ વ્યક્તિ, ચૂંટાયેલો વ્યક્તિ છે, એ લોકપ્રતિનિધિ છે. જ્યારે પ્રજા એને વોટ આપતી હોય, કોઈ અન્ય પક્ષના કાઉન્સિલરે બીજા પક્ષના કાઉન્સિલર પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી એને હું અયોગ્ય માનું છું. અને એ જ દિશાની અંદર કોંગ્રેસના કાઉન્સિલરે જ્યાં ટિપ્પણી કર્યા પછી માફી માગી છે, એટલે એ સભા ફરીવાર ચર્ચા માટે આગળ વધી છે. દરખાસ્ત મુકાઈ છે ભારતીય જનતા પાર્ટીના પણ તમામ કોર્પોરેટરો આ વાતને લઈને ધ્યાને છે. હવે આ બંને દરખાસ્ત રદ થઈ છે, આગામી દિવસોમાં તે અંગેની કોઈ બીજી દરખાસ્ત કે આ પાણીની સમસ્યા છે તે નિવારવા માટે કોઈ કાર્યવાહી? પાણીની સમસ્યા માટે શહેરનું તંત્ર, તમામે તમામ તંત્ર પોતાના પ્રયત્ન કરી રહ્યું છે. જ્યાં પણ કોન્ટેમિનેશનનો પ્રશ્ન દેખાય છે ત્યાં અમે ટેન્કર પણ આપવાનું ચાલુ કરી દઈએ છીએ અને કોન્ટામિનેશન કઈ ગટર લાઈન લીક થવાને, કઈને પાણી લાઈનમાં મિક્સ થવાના કારણે થઈ રહ્યું છે એ દિશાની અંદર પણ જે પ્રોસેસ હોય છે એને કોર્પોરેશન ફોલો કરે છે, કોર્પોરેશન અધિકારી કામ કરે છે. કોઈ વસ્તુ બોલવાથી અથવા સભામાં ખાલી ખાલી મુદ્દો ઉઠાવવાથી કે આક્ષેપ કરવાથી પતતો નથી. અધિકારી સાથે જઈને સ્થળ મુલાકાત કરવી, અધિકારી સાથે જઈને એનું નિરાકરણ લાવવું, એ તમામ કાઉન્સિલર, તમામ અધિકારી કરી રહ્યા છે. તો આ વિષય અસ્થાને ગણતા ખોટા આક્ષેપ કરવા એ યોગ્ય નથી, એટલે આ દરખાસ્ત અમે રદ કરી છે. જે જે ભાગની અંદર દૂષિત પાણીનો જે મુદ્દો છે એ એક દિવસનો મુદ્દો નથી, વર્ષોનો પ્રોસેસ છે. જ્યારે પણ લાઈન લીકેજ થતી હોય છે, ચોમાસાના ગાળા દરમિયાન લાઈનો ગટરની ભરાઈ રહેતી હોય છે અને પાણીની લાઈનો અને મિક્સિંગ જ્યારે પાણી થતું હોય છે, એ આજે નહીં વર્ષો પછી પણ આ પ્રશ્ન